નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરમાં બે શિક્ષકોની હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં આતંકવાદી અને પાકિસ્તાન સરકાર સામે લોકોએ ભારે આક્રોશ સાથે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આતંકવાદી અને પાકિસ્તાનનું પૂતળું દહન કરી બજરંગ દળ ટીમ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. ભારત અને પાકિસ્તાન બંને દેશોની વચ્ચે કુદરતના ખોળે સોળે કળાએ ખીલી ઉડતી હરિયાળી વનસ્પતિથી ઘેરાયેલું એક રાજ્ય જેને આપણે સૌ જમ્મુ કાશ્મીરના નામથી ઓળખાય છે. કાશ્મીરનો અડધો ભાગ ભારત અને અડધો ભાગ પાકિસ્તાન પાસે છે. જ્યારે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઈ ત્યારે થતો આતંકવાદી નામનો આતંક આ બંને દેશો વચ્ચે કોઈ દિવસ શાંતિની સમજૂતી થવા દેતો નથી. અગાઉ થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ધોળા દિવસે બે શિક્ષકોની હત્યા કરી નાખતા સમગ્ર દેશમાં પાકિસ્તાન અને આતંકવાદી વિરુદ્ધ ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. બે શિક્ષકોની હત્યાને લઈને સાબરકાંઠા જિલ્લા તાલુકા શહેર બજરંગ દળ ટીમ દ્વારા પાકિસ્તાન અને આતંકવાદીનું પૂતળા દહન કરી આતંકવાદી અને પાકિસ્તાન સામે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ભારત સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર મયુર ઉપાધ્યાય. એચબીએન ટીવી ન્યૂઝ.